નમસ્કાર દર્શક મિત્રો, આપની રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. જે પ્રમાણે આપ સૌ જાણો છો કે ગઈકાલે જ એસએસસી બોર્ડ એટલે કે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે અને બે શાળાઓની અંદર આપણે પરિણામ પણ જોઈ લીધું. તો આજે ત્રીજી શાળા કે જે 104 વર્ષ જૂની છે અને નવસારીને મધ્યની અંદર આવી છે, એવી ભક્તાશ્રમ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અંદર અમે આવી પહોંચ્યા છે અને ત્યાં પણ વિદ્યાર્થીઓ જે ખરા એ એવન ગ્રેડની અંદર આવ્યા છે. તો અત્યારે એક વિદ્યાર્થી એબસન્ટ છે. કુલ 4 વિદ્યાર્થીઓ એવન ગ્રેડની અંદર આવ્યા છે અને એમાંથી 3 વિદ્યાર્થીનીઓ છે. તો જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસોથી અમે કહી રહ્યા છે એ મુજબ કે એવન ગ્રેડની અંદર અથવા તો સારા ટોપર જે ખરા એ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે વિદ્યાર્થીઓ કરતાં. તો એ વિદ્યાર્થીઓની સાથે વાત કરીશું. દીકરા, તારું નામ શું છે? પુરોહિત કાલિંદી. કાલિંદી, કેટલા માર્ક્સ, કેટલા પર્સન્ટાઇલ અને કેટલા ટકા આવ્યા? 92.something પર્સન્ટેજ આવ્યા એન્ડ 99.36 પર્સન્ટાઇલ. જી હા, બાળકોને આજે પર્સન્ટાઇલમાં વધારે ઇન્ટરેસ્ટ છે, માટે પર્સન્ટેજ કેટલા આવ્યા એટલા યાદ નથી રાખતા, પણ પર્સન્ટાઇલ કેટલા આવ્યા એ ચોક્કસ યાદ રાખે છે. હા, તો 10મું ક્લિયર થઈ ગયું, હવે શું? હવે સાયન્સ સ્ટ્રીમ ચૂઝ કરી એન્જિનિયરની ફિલ્ડમાં આગળ વધવાનું છે. ચોક્કસથી. તો જ્યારે તું શાળાની અંદર સેકન્ડ આવી તો આ શ્રેય તું કોને આપે છે? સ્કૂલને, બેસ્ટ ટીચર્સ છે અને સારું ભણાવે. સ્કૂલનો જેટલો સપોર્ટ રહ્યો એટલો પેરેન્ટ્સનો પણ હતો ને? હા, યસ, પેરેન્ટ્સ બી હાર સપોર્ટિવ છે. ઓકે, તો સ્કૂલમાં આપ થર્ડ આવ્યા, બરાબર. આપનું નામ શું છે? મારું નામ સંઘાડિયા પ્રેક્ષા છે. અને આપના કેટલા પર્સન્ટાઇલ આવ્યા? મારા પર્સન્ટાઇલ 99.26 છે એન્ડ મારા પર્સન્ટેજ 92.67 છે. 10th અંદર ઘણા બધા વિદ્યાર્થીઓનું કેવું એમ હતું અને જે બે દિવસોથી અમે ઇન્ટરવ્યૂ લઈએ છીએ તો એની અંદર જાણવા એ મળ્યું કે કોઈક જગ્યાએ કંઈક મેથ્સનું પેપર હાર્ડ હતું, એવું ખરું? ના, બહુ જ ઇઝી હતું મેથ્સનું પેપર. તો મેથ્સમાં આપના કેટલા માર્ક્સ આવ્યા? મેથ્સમાં મારા 96 છે. અચ્છા, તો 4 માર્ક્સ કપાયા, શું ભૂલ હતી? થોડી સિલી મિસ્ટેક થઈ ગઈ હતી. જી હા, આપ આપના આજે માર્ક્સ આવ્યા છે, આટલા સરસ પર્સન્ટેજ આવ્યા છે, પર્સન્ટાઇલ આવ્યા છે, એનો શ્રેય આપ કોને આપો છો? હું એનો શ્રેય સ્કૂલને આપું છું, મારા પેરેન્ટ્સને આપું છું, અહીંયાના બેસ્ટ ટીચર્સ છે એન્ડ પેરેન્ટ્સ બી સપોર્ટિવ છે. સાથે જ 10મું તો ક્લિયર થઈ ગયું, પણ હવે શું કરશો આપ? હવે આગળ સાયન્સ ચૂઝ કર્યું છે, એની અંદર હવે આગળ એમાં સારી સારી ફિલ્ડ્સ છે જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, એમાં આગળ વધવાનો પ્રયાસ છે. ખૂબ જ સરસ. તો ભણતરની વાત તો થઈ ગઈ, પણ એક્સ્ટ્રા એક્ટિવિટીઝની અંદર આપ શું કરતા હતા? એક્સ્ટ્રા એક્ટિવિટીઝમાં સોંગ્સ સાંભળવાનું ગમે છે, સિંગિંગ ગમે છે, દેન પ્લેઈંગ ફ્રેન્ડ્સ જોડે. જી હા, તો આપ શાળાની અંદર 4th પોઝિશન પર આવ્યા છો, તો આપનું નામ શું છે? મારું નામ ઈટવાલા હિરલ અનિલભાઈ છે. હિરલ, કેટલા પર્સન્ટાઇલ અને કેટલા પર્સન્ટેજ આવ્યા? મારા 98.86 પર્સન્ટાઇલ અને 91.5 પર્સન્ટેજ આવ્યા છે. સાથે જ કયા સબ્જેક્ટની અંદર સૌથી વધારે આપે સ્કોર કર્યો છે? મેં સંસ્કૃતમાં 99 આવ્યા છે મારા અને મેથ્સમાં 96. જી હા, તો આ તો થઈ ભણતરની વાત, પણ હવે 10મા પછી આપ શું કરશો? હમણે તો વિચાર્યું છે કે સાયન્સ લીધું છે, હવે એમાં આગળ બહુ બધી ફિલ્ડ્સ છે, એમાં હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં જવાનો પ્રયાસ છે, હવે જોઈએ આગળ શું થાય. એટલે એવું છે કે ફ્રેન્ડે કોઈ પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કીધું એટલે આપણે પણ એ જ કરવું એમ? ના, એવું કંઈ નહીં, કોમ્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે એટલે લીધો. અચ્છા, તો આ તો થઈ ભણતરની વાત, પણ હવે તમારા પેરેન્ટ્સની સાથે વાત કરીશું. બેન, આપનું શું નામ છે? મારું નામ છાયા ઈટવાલા છે. છાયાબેન, તમારી દીકરી ભણવામાં તો હોશિયાર છે તો ખ્યાલ આવી જ ગયો, પણ ઇતર પ્રવૃત્તિમાં એ શું કરે છે? ઇતર પ્રવૃત્તિમાં એને પેઇન્ટિંગ, ક્રિકેટ, બધી આઉટડોર ગેમ વધારે ગમે છે, એટલે એ રીડિંગના ટાઈમમાં એ ટાઈમ કાઢી લેતી હતી. એ ખૂબ સારી વાત કીધી કે રીડિંગના ટાઈમની અંદર પણ દીકરી પોતાના માટે થોડો સમય કાઢી લે છે અને આઉટડોર ગેમ રમે છે, જે ખૂબ સારી વાત કહેવાય કે જેથી કરીને શરીરનો પણ સર્વાંગી વિકાસ થાય. તો ઘરની અંદર કેવો માહોલ હતો? એના માટે એક સ્પેશિયલ પ્લેસ જ રાખી હતી, એટલે એ રીડિંગ કરે ત્યારે હું એને વારે વારે મળવા જતી હતી અને એવી રીતે એને સપોર્ટ કરતી હતી. એનું ખાવાનું એ બધું બરાબર લે છે કે નહીં, કારણ કે વાંચવા માટે એનર્જીની બી જરૂર પડે, એટલા માટે મારો તો ફૂલ સપોર્ટ હતો અને મારા ઘરમાં બી બધા એને સપોર્ટિંગ જ છે.
તો બેન જ્યારે દસમામાં હોય તો મમ્મી એના પર વધારે ધ્યાન આપતા હોય ને આપણને મસ્તી કરવા માટે ના પાડતા હોય તો ત્યારે તારું શું કહેવું છે કે તું મસ્તી કરતી હતી, બેને ટીઝ કરતી હતી ખરી? ના. તારું શું નામ છે? સિદ્ધિ, અનિલભાઈ ઇટવાલા. તો સિદ્ધિ તું કેટલામાં ભણે છે? સેવન્થમાં. અચ્છા, તો બેન જ્યારે દસમામાં હતી અને બેન વાંચવા માટે વધારે સમય લેતી હતી અને એ વાંચતી હોય અને તારે રમવું હોય તો તને રમવા માટે સાનુકૂળ જગ્યા મળતી હતી ખરી? ના. હા, એ જ જાણવું હતું કે જ્યારે વિદ્યાર્થી દસમામાં હોય તો ત્યારે વાલીઓ 100% એમની ઉપર ધ્યાન આપતા હોય છે અને એવું વાતાવરણ ક્રિએટ કરતા હોય છે કે જેથી કરી ઘરની અંદર સંપૂર્ણ શાંતિ રહે અને વિદ્યાર્થી સારું ભણી શકે. નવસારીનો સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવી રહ્યો છે તમારા માટે આકર્ષક ઓફર. ₹2000 ખરીદી કરો અને મેળવી લો લકી ડ્રોની કૂપન, જેમાં સોના સહિત 200 જેટલી ગિફ્ટ ઉપલબ્ધ છે. સાથે સાથે આ શોરૂમમાં હપ્તેથી ખરીદી કરવાની પણ સુવિધા છે. ફિક્સ ભાવની આ દુકાનમાં ડિસ્કાઉન્ટ તો છે, વળી હોમ ડિલિવરી પણ કરાય છે. તો રાસાની જુઓ છો નવસારીના સૌથી મોટા શોરૂમ કે જ્યાં વ્યાજબી ભાવ, ગુણવત્તાની ખાતરી અને ઘરવખરીની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ હોય તો બીજે શું કામ જવું. ત્યારે આ શોરૂમની મુલાકાત માટે મધુમતી જૈન દેરાસરની નજીક પટવાસેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર સાથે. તો હવે શાળાની અંદર જે દૃત્ય આવ્યા છે એમના વાલી પણ ઉપસ્થિત છે, તો વાલીની સાથે વાત કરીશું અને જાણીશું જે પ્રમાણે આપ વાલીનો પહેરવેશ જોવો છો એ પ્રમાણે ખ્યાલ આવે છે કે એક મંદિરની અંદર એવો પૂજારી છે અને મંદિરના પૂજારીની દીકરી જ્યારે શાળાની અંદર દૃત્યક્રમ લાવતી હોય તો એમને પણ ખૂબ જ આનંદ આવતો હોય, કારણ કે એક સામાન્ય પરિવાર, એક બ્રાહ્મણનું ભરણ પોષણ સમાજ કરે છે. તો જ્યારે આપની દીકરી શાળાની અંદર બીજા ક્રમ ઉપર આવી તો ત્યારે આપને કેવું લાગ્યું? બસ ભગવાનની કૃપા, બધાનો આશીર્વાદ, એના લીધે આપણું થયું. આપનું નામ શું છે ને આપ કઈ જગ્યાએ મંદિરમાં પૂજારી છો? પ્રકાશકુમાર પુરોહિત છે. અહીંયા શ્રીનાથજીનું મંદિર વલ્લભ સદન હવેલી જલાલપુરની અંદર ભગવાનની સેવા પૂજા કરીએ છીએ. સાથે જ જ્યારે દીકરી ઇંગ્લિશ મીડિયમની અંદર ભણે છે અને ઇંગ્લિશ મીડિયમની અંદર આટલા સારા માર્ક્સ મેળવ્યા તો હવે પછીથી આપ એને ભણવાનું કન્ટિન્યુઅસ રાખશો કે ભાઈ દીકરી છે ને હવે અટકી જવું જોઈએ એવું? ના, જ્યાં લગી એ ભણશે ત્યાં લગી આપણે ભણાવવાનો આપણો ફરજ અને આપણો કર્તવ્ય ધર્મ છે એ નિભાવશું. જી હા, તો આ પ્રમાણે આપ જુઓ છો કે એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરીએ પણ ખૂબ મહેનત કરી અને ખૂબ મહેનત કરી અને દસમાની અંદર શાળાની અંદર દૃત્યક્રમ પર આવી અને A1 ગ્રેડ મેળવ્યો. તો આ પ્રમાણે ભક્તાશ્રમ સ્કૂલની અંદર કુલ 4 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. તો હવે આપણે વાત કરીશું એમના ટીચર્સની સાથે. તો હવે શાળાના શિક્ષકગણની સાથે વાત કરીશું અને જાણીશું કે એમની બાળકો પાછળની મહેનત કેવી હતી અને ઓવરઓલ શાળાનું રિઝલ્ટ કેવું આવ્યું છે. તો સૌપ્રથમ આપનું નામ શું છે મેમ? મારું નામ મમતા પ્રકાશકુમાર પટેલ છે અને હું આ શાળામાં એઝ અ સંસ્કૃત ટીચર, લિટરેચર ટીચર તરીકે હું સેવા બજાવું છું. અમારી ભક્તાશ્રમ શાળા 104 વર્ષ જૂની છે અને સતત ઉચ્ચ પરિણામ આપતી આ એકમાત્ર સંસ્થા છે. એટલું જ નહીં પણ આ શાળામાં ખૂબ જ ઓછી ફીમાં બાળકોને ભણાવીને સરસ સિદ્ધિઓ, અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એટલું જ નહીં પણ આ વર્ષે 2022 માર્ચ 2022ની આ SSCની પરિણામમાં અમારી શાળાના 4 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 18 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઓવરઓલ આ શાળાનું પરિણામ 88.37 છે, જે અમારી અનેરી સિદ્ધિ છે. સાથે જ બીજા પણ શિક્ષક જોડાયા છે તો એમની સાથે વાત કરીશું અને જાણીશું કે શાળાની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, કારણ કે રોજ કંઈક ને કંઈક આપણે સાંભળતા હોય છે કે ખેલ મહાકુંભ કે ઇતર પ્રવૃત્તિઓથી માંડી અને સર્વાંગી વિકાસ સાધવા માટે બાળકોની પાછળ મહેનત કરવામાં આવે છે. તો બીજા શિક્ષકની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ શાળાની અંદર કઈ કઈ અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હું છું યોગેશ વાઘ, સંજયભાઈ. હવે કહેવા જઈએ તો સતત શિક્ષકોની તો મહેનત તો હોય જ છે પણ સાથે સાથે વિદ્યાર્થીઓની પણ મહેનત હોય છે. પણ અમારી શાળામાં જ્યારે પણ શિક્ષક શાળામાં જાય છે અથવા તો વર્ગોમાં જ્યારે પણ એ દાખલ થાય છે ત્યારે એ વર્ગમાં એક એવો માહોલ બનાવવાનો પ્રયત્ન કરે છે કે જેથી વિદ્યાર્થી સતત એ બોર્ડ પર અને ટીચર સાથે એ તાલમેલ સાધી શકે અને
જે અમારા જે ચાર વિદ્યાર્થીઓ છે A1 અને સાથે સાથે જે બીજા વિદ્યાર્થીઓ A2 B1માં પણ આવ્યા છે, એઓ પણ સતત શિક્ષકને સપોર્ટ કરતા હોય છે. અને સાથે સાથે એમ જોવા જઈએ તો વાલીઓનો પણ અમને ઘણો સપોર્ટ હોય છે, કારણ કે અમારી શાળામાં લગભગ અમારી શાળામાં સૌથી વધારે એવી વાલી મિટિંગો લેવાતી હોય છે, અને જેમાં શિક્ષકોનો ખૂબ જ એમની સાથે એમ જોવા જઈએ તો વાલીઓનો પણ ખૂબ જ સપોર્ટ હોય છે. તો આ પ્રમાણે નવસારીની જૂની અને જાણીતી ભક્તાશ્રમ શાળાની અંદર પણ અમે આજે આવ્યા, અને એની અંદર ચાર વિદ્યાર્થીઓ A1 ગ્રેડની અંદર આવ્યા છે અને A2 ગ્રેડની અંદર 18 વિદ્યાર્થીઓ આવ્યા છે. તો આ જ પ્રમાણે નવસારી જિલ્લાનું સૌથી અગ્રેસર એવું નવસારી લાઈવ જોવાનું ભૂલશો નહીં. કેમેરા પર્સન સેફની સાથે હું મહેશ ભટ્ટ, નિહાળતા રહો નવસારી લાઈવ.